નમસ્કાર દોસ્તો, મારું નામ સુરત, મારી ચેનલ સુરત દરજીમાં તમારા સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું 4 ફેબ્રુઆરી 2019 એક્ઝામની અંદર પૂછાઈ શકે તેવા કરંટ અફેર્સના પ્રશ્નો વિશે. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન 1 જોઈએ. હાલમાં જ રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહની શરૂઆત ક્યારથી થઈ? તો 4 ફેબ્રુઆરીથી તેની શરૂઆત થઈ. રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહમાં ઇન્ડિયન ગવર્મેન્ટ, બધી જ ઇન્ડસ્ટ્રીના લોકો, સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અને એનજીઓ બધા પોતપોતાની રીતે કન્ટ્રીબ્યુટ આપીને રોડ સેફ્ટીની બાબતમાં અવેરનેસ ફેલાવવાનું કામ કરે છે. આ રીતે એક સપ્તાહ સુધી રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહ ઉજવવામાં આવે છે, જેની શરૂઆત 4 ફેબ્રુઆરી એટલે કે આજથી થઈ છે. આ વખતે 2019 મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવવામાં આવશે, એટલે કે રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહ પણ તેમને લિંક કરીને ઉજવવામાં આવશે. આ વખતનું 30મા નંબરનું રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહ ઉજવાઈ રહ્યું છે. પ્રશ્ન 2 જોઈએ. તાજેતરમાં ભારત સરકારે કયા ડિપાર્ટમેન્ટનું નામ બદલ્યું છે? તો તે ડિપાર્ટમેન્ટ છે DIPP, જેનું નામ બદલીને બીજું રાખવામાં આવ્યું છે. DIPPના ફૂલફોર્મ વિશે વાત કરીએ તો તેનું ફૂલફોર્મ થાય ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન. જેનું નામ બદલીને નવું નામ જાહેર કર્યું તે છે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ. હાલમાં જ CBIના નવા નિર્દેશકના રૂપમાં કોને પસંદ કરવામાં આવ્યા? તો તે છે ઋષિકુમાર શુક્લા. આ છે ઋષિકુમાર શુક્લા. તે 1983 IPS અધિકારી છે અને મધ્યપ્રદેશના કેડર છે. તેમણે હાલમાં જ CBIના નવા નિર્દેશક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. CBIનું ફૂલફોર્મ તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. પ્રશ્ન 4 જોઈએ. તાજેતરમાં ભારત સરકારે કયા મહિનામાં GST સંગ્રહ 1,00,000 કરોડ કરતાં વધારે હોવાની ઘોષણા કરી? તો તે છે જાન્યુઆરી 2019. જાન્યુઆરી 2019 GST સંગ્રહ 1,00,000 કરોડ કરતાં વધારે હોવાની ઘોષણા થઈ છે. જ્યારે જાન્યુઆરી 2018ની વાત કરીએ તો તે 89,000 કરોડ GST સંગ્રહ હતો. GST ફૂલફોર્મ વિશે વાત કરીએ તો GST ફૂલફોર્મ થાય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. GST દિવસ ક્યારે મનાવવામાં આવે છે એ પણ પ્રશ્ન થાય. તો GST દિવસ 1 જુલાઈ એ મનાવવામાં આવે છે, કારણ કે 1 જુલાઈ 2017 તેને લાગુ પાડવામાં આવ્યું હતું. એક પરીક્ષામાં GST લગતો આવો પણ પ્રશ્ન પૂછાયો હતો કે ભારતમાં GST કેટલા પ્રકાર છે? તો ભારતમાં GST 3 પ્રકાર છે, CGST, IGST અને SGST. CGST મીન્સ સેન્ટ્રલ GST, IGST મીન્સ ઇન્ટિગ્રેટેડ GST એન્ડ SGST મીન્સ સ્ટેટ GST. પ્રશ્ન 5. હાલમાં જ સંયુક્ત રાષ્ટ્રએ કયા વર્ષને આવર્ત શ્રેણી વર્ષ ઘોષિત કર્યું? તો તે વર્ષ છે 2019. આવર્ત શ્રેણી એટલે આવર્ત કોષ્ટક, ધ પિરિયોડિક ટેબલ. જેમણે તેની રચના કરી તેની 150મી જન્મજયંતિ છે તેની યાદમાં આ વર્ષને આવર્ત વર્ષ તરીકે સંયુક્ત રાષ્ટ્રએ જાહેર કર્યું છે. આવર્ત કોષ્ટકનું સૌ પ્રથમવાર પ્રકાશિત થયું હતું 1869 અને સૌ પ્રથમ વખત આવર્ત કોષ્ટક કોને બનાવ્યું હતું? તો મેન્ડેલિફ, જે રશિયાનો વૈજ્ઞાનિક હતો, જેણે 1869 તેને પ્રકાશિત કર્યું હતું. પ્રશ્ન 6 જોઈએ. તાજેતરમાં 20મા ભારત રંગ મહોત્સવનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો દિલ્હીની અંદર. 20મા ભારત રંગ મહોત્સવ હાલમાં 1 ફેબ્રુઆરીથી દિલ્હીમાં તેની શરૂઆત થઈ છે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા એટલે કે NSD દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે. પ્રશ્ન 7 જોઈએ. હાલમાં જ એસિક આયુષ હોસ્પિટલના OPD વિંગનું ઉદઘાટન કોણે કર્યું? ESIC આયુષ હોસ્પિટલના OPD વિંગનું ઉદઘાટન કોણે કર્યું? તો તે છે સંતોષ ગંગવારે. આ છે સંતોષ ગંગવાર. તે હાલમાં શ્રમ અને રોજગારના રાજ્યમંત્રી છે. બરેલીથી તેઓ સાંસદ છે. તેમણે ESIC આયુષ હોસ્પિટલના OPD વિંગનું ઉદઘાટન કર્યું. ESIC ફૂલફોર્મ થાય એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ અને આયુષ
આયુષનું ફૂલ ફોર્મ ઘણીવાર પૂછાતું હોય છે. આયુષનું ફૂલ ફોર્મ થાય એ ફોર આયુર્વેદા, વાય ફોર યોગા એન્ડ નેચરોપેથી, યુ ફોર યુનાની, એસ ફોર સિદ્ધા અને એચ ફોર હોમિયોપેથી. પ્રશ્ન 8 જોઈએ. તાજેતરમાં ડોલ્ફિનને કયા રાજ્યએ પોતાનું જલીય પ્રાણી ઘોષિત કર્યું? તો તે રાજ્ય છે પંજાબ. હવે થોડુંક પંજાબ વિશે જાણીએ. તો પંજાબનું કેપિટલ છે ચંદીગઢ અને પંજાબના સીએમ એટલે કે ચીફ મિનિસ્ટર છે અમરિંદરસિંહ અને પંજાબના રાજ્યપાલ છે વીપીસિંહ બદનોર. પંજાબને પંજાબ કેમ કહેવામાં આવે છે? કે પંજાબ એ 5 નદીઓનો સંગમ છે. તો આ 5 નદીઓ કઈ? તો સેટલુજ, રાવી, ચિનાબ, ઝેલમ અને વ્યાસ. આ 5 નદીઓના સંગમને કારણે પંજાબને પંજાબ નામ મળ્યું છે. પ્રશ્ન 9 જોઈએ. હાલમાં કોણે રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચ શિક્ષા પરિયોજના એટલે કે NAHEPને લોન્ચ કરી? તો તે છે ICAR. ICARએ NAHEPને લોન્ચ કરી. હવે તમને પ્રશ્ન ઉદ્ભવશે કે NAHEP છે શું? તેનું ફૂલ ફોર્મ થાય નેશનલ એગ્રીકલ્ચરલ હાયર એજ્યુકેશન પ્રોજેક્ટ. ને ICARનું ફૂલ ફોર્મ થાય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. તેને લાગુ કરવાનું કારણ શું? તેને લાગુ કરવાનું કારણ રાષ્ટ્રીય કૃષિ યોજનાને આધુનિક બનાવવા. પ્રશ્ન 10 જોઈએ. હાલમાં જ ખાનાબદોશ સમુદાયો માટે અલગ પેનલ બનાવવાની ઘોષણા કોણે કરી? તો તે નીતિ આયોગ દ્વારા તેની જાહેરાત કરવામાં આવી અથવા તો ઘોષણા કરવામાં આવી. ખાનાબદોશ સમુદાયો એટલે એવા લોકો કે જે લોકો રોજીરોટી અને કામધંધા માટે પોતાનું કાયમી રહેવાસ તેમનું હોતું નથી અને અલગ અલગ જગ્યાએ જ્યાં પણ તેમને કામ મળે તે જગ્યાએ તેઓ સ્થાયી થતા હોય છે એવા સમુદાયોને કહેવાય ખાનાબદોશ સમુદાયો. નીતિ આયોગ. હવે બીજો પ્રશ્ન એ ઉદ્ભવે કે નીતિ આયોગનું ફૂલ ફોર્મ શું થાય? તો નીતિ આયોગનું ફૂલ ફોર્મ થાય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. તેની સ્થાપના કોણે કરી અથવા તો ક્યારે થઈ? તો પ્રધાનમંત્રી દ્વારા તેની સ્થાપના કરવામાં આવી. અને ક્યારે થઈ? તો 1 જાન્યુઆરી 2015. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય? તો તે ભારતના પ્રધાનમંત્રી હોય. ઉપાધ્યક્ષ કોણ છે? તો ઉપાધ્યક્ષ છે રાજીવ કુમાર. અને નીતિ આયોગના સીઈઓ કોણ છે? તો તે છે અમિતાભ કાંત. આ પ્રશ્ન વારેઘડીએ પૂછાય છે તે યાદ રાખજો. પ્રશ્ન 11 જોઈએ. તાજેતરમાં પેટ્રોટેક 2019નું આયોજન ક્યાં કરવામાં આવશે અથવા તો કરવામાં આવ્યું? તો તે ગ્રેટર નોઈડાની અંદર. હવે આપણને પ્રશ્ન એ ઉદ્ભવે કે પેટ્રોટેક છે શું? તો પેટ્રોટેક એ પેટ્રોલિયમ અને નેચરલ ગેસનું એક એક્ઝિબિશન છે. હવે બીજો પ્રશ્ન એ પણ ઉદ્ભવે કે આપણા પેટ્રોલિયમ મંત્રી છે કોણ એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો એ છે ધર્મેન્દ્ર પ્રધાન, જે તાજેતરમાં પેટ્રોટેક 2019નું આયોજન કરવામાં આવ્યું છે. કઈ જગ્યાએ? તો ગ્રેટર નોઈડામાં. પ્રશ્ન 12 જોઈએ. હાલમાં જ કોણે કોચી ક્ષેત્ર પુલિંગ રિગાર્ડ 2019માં રિગાર્ડ ટ્રોફી જીતી છે? તો તે છે INS દ્રોણાચાર્ય. આ છે INS દ્રોણાચાર્ય કે જેણે હાલમાં જ કોચી ક્ષેત્ર પુલિંગ રિગાર્ડ 2019માં રિગાર્ડ ટ્રોફી જીતી છે. હવે મનમાં પ્રશ્ન એ ઉદ્ભવે કે આ રિગાર્ડ ટ્રોફી છે શું? તો તે એક રમત છે પુલિંગ રિગાર્ડ, જેમાં INS દ્રોણાચાર્યએ રિગાર્ડ ટ્રોફી જીતી છે. લાસ્ટ વિડીયોમાં મેં તમને એક ક્વેશ્ચન પૂછ્યો હતો, તેના આન્સરની વાત કરીએ. તો તે ક્વેશ્ચન હતો, તાજેતરનું ચાલુ વર્ષ 2019-2020નું મધ્યસ્થ બજેટ કોણે પ્રસ્તુત કર્યું? તો તેનો સાચો જવાબ આવશે પિયુષ ગોયલ. આજનો પ્રશ્ન તમારા માટે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. તો પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે. હાલમાં જ કયા રાજ્યએ સ્વચ્છ ભારત યાત્રા પુરસ્કાર જીત્યો? ઓપ્શન છે હરિયાણા, રાજસ્થાન, તમિલનાડુ કે ઉપર પૈકી કોઈ નહીં. તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂર આપજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો. મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલ સુરત દરજી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.